साबरकांठा जिल्लाना प्रांतिज खाते अनुसूचित समाजना लोको द्वारा राजस्थानना झालोरना विद्यार्थी बारकना मौतने लईने केंडल रेली योजी मृतक बारकने श्रद्धांजलि आपीने हत्यारा शिक्षकने फांसीनी सजा थाय तेवी मांग करी। प्रांतिज सहित तालुकामां रहेता अनुसूचित समाजना भाईओ द्वारा राजस्थानना झालोर जिल्लाना सायलाना सुराणा गाममां आवेल एक खानगी शाळा सरस्वती विद्यामंदिरमां एक दलित विद्यार्थीए શિક્ષકના પાણીના ઘડામાંથી પાણી પીતા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇન્દ્રકુમારને શિક્ષક દ્વારા નિર્દયતાથી માર મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયો હતો, પણ ઘટનાના 24 દિવસ બાદ ઇન્દ્રકુમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે પોલીસ દ્વારા SC ST એક્ટ સહિત હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને દોષિત શિક્ષકને પકડી જેલ ભેગો કર્યો હતો। તો પ્રાંતિજ સહિત તાલુકાના અનુસૂચિત જમાતના લોકો દ્વારા દોષિતને ઝડપી ફાંસીની સજા થાય અને મૃત બાળકને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં ભીખાભાઈ વાણિયા, નટુભાઈ બારોટ, નૂતનભાઈ પરમાર, મનહરભાઈ પેન્ટર, દર્શન ગોહિલ, મુસ્લિમ સમાજના સફીભાઈ તથા રફીકભાઈ અહેમદ સહિત અનુસૂચિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચિલરાવલ જેડેસ્ટી પ્રાંતિજ। પ્રાંતિજ મુકામે અનુસૂચિત જાતિના ભાઈબંધો, જે અમે પ્રાંતિજ ગામમાં હરીમરીને રહીએ છીએ, ઇસ્લામના અંદર આવું જાતિવાદ છે જ નહીં। કુદરતે બધાને સરખા જન્મ આપ્યો છે, પણ તાજેતરમાં રાજસ્થાનના અંદર જે બનાવ બન્યો, જે ફૂલ કહેવાય, માસૂમ ફૂલ 6 વર્ષનું, કે જેને કશું નોલેજ નહીં, ભગવાનનું ફૂલ કહેવાય, એને એક શિક્ષકે ફક્ત અને ફક્ત એક પાણી પીધું એની માટલીમાંથી, એના માટે એને એટલો માર્યો કે મરી ગયો। એમાં એ મહત્ત્વનું છે કે એક શિક્ષક જેના માટે જવાબદારી છે કે લોકોને જે આપણી પેઢી જે બાળકો છે ઘડતર કરવાનું હોય, એના બદલે જ્યારે આ શિક્ષક હાથ પર જતો હોય તો આ જે કઈ સરકાર હોય એને કડકમાં કડક હાથે સજા કરવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। ભગવાને નાના ફૂલને, એને તો કોઈ જરૂર જ નથી, માસૂમ ફૂલ છે, પણ તોય ભગવાન એના આત્માને શાંતિ આપે। જય ભીમ। રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં જે દલિત વિદ્યાર્થી જેનું નામ ઇન્દ્રકુમાર હતું, તેની એક શિક્ષક દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે, તેના શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ રૂપે આજે પ્રાંતિજ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દરેક બાળકને શ્રદ્ધાંજલિ અને 2 મિનિટનું મૌન પાડી અને એના આત્માને શાંતિ મળે તે માટે સ્કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી। સાથે જ અમે પ્રાંતિજ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા એવી માંગ કરીએ છીએ કે જે ગુનેગાર શિક્ષક છે એના સખતમાં સખત, હું તો કહું છું કે ફાંસી, કારણ કે આવું કુમળું બાળક જેની ઉંમર 9 વર્ષની હતી અને આજ બી આઝાદીના 75 વર્ષ પૂરા થવા આવ્યા તો છતાં પણ આજ બી જાતિવાદીનું ઝેર એ એટલું ને એટલું જ ફૂલ્યું ફાલ્યું છે, એમ કે એક અબુધ બાળકે જે એના માટલામાંથી પાણી પી લીધું અને એને આ રીતના નિર્દયી રીતના માર મારીને અને એને મારી નાખવામાં આવે, એટલે હું તો એવું કહું છું કે આજ બી દલિતો આઝાદ નથી। ભાઈ જણાવ્યું તેમ રાજસ્થાનના એ સુરાણા ગામના નાનકડા બાળકને 6 કિલોમીટર દૂર સ્કૂલમાં જાય, માનવ શરીર છે, તરસ પણ લાગે સ્કૂલમાં, એને બપોરે જ્યારે તરસ લાગે છે તો એક મટકી જુએ છે, એને એમ થયું કે આ મટકીમાંથી હું પાણી પીવું અને મારી તરસને બુઝાવું। એને ક્યાં ખબર હતી કે આ મટકી કોની છે, એ કઈ જાતિવાદની છે, એ બાળકની છે, શિક્ષકની છે, કોમવાદની છે, એને એ ખબર નહોતી, છતાં એને એ પાણી પીધું। એને એ પણ ખબર નથી કે પાણી પીધા પછી આ પાણી મારો પ્રાણ હળી લેશે અને એ માનસિકતા, નબળી માનસિકતાવાળા ગુરુજી શિક્ષક, એને શિક્ષક કહેવાનું કહ્યું, આપણે તો ખરેખર એને લાયકાત જ નથી। શિક્ષક એ સમતામૂલક સમાજ બનાવવાની એક સ્થાપના કરે, બાળકોને શિક્ષણ આપે, એ બાળકને ઉજ્જવળ ભવિષ્ય બનાવે। જ્યારે આ શિક્ષકે એના એ પાણી પીવાના કારણે જે એ બાળકને જે બેહદ માર મારવામાં આવ્યો, 24 દિવસ સુધી એ બાળક તડપતું રહ્યું અને છેલ્લે એનો પ્રાણ ગયો, તો
એ બાળકના એ ઇન્દ્રકુમાર મેઘવાલની યાદીમાં આજે અમે એના પરિવારને સાંત્વના મળે અને સદગતિ મળે એ માટે અમે સૌ અનુસૂચિત જાતિ સમાજના પ્રાંતિજના મિત્રો ભેગા મળી અને એ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. બાકી બીજું કે સરકારે જે કંઈ કામગીરી કરી છે રાજસ્થાનની, પણ એમાં હજુ આગળ વધીને ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવીને એને ફાંસીની સજા આપે એવી અમારી માગણી છે. તો અમારા સૌની એક લાગણી પણ છે કે પરમાત્મા એને એના આત્માને શાંતિ આપે અને ફરીથી પણ હવે આવા કિસ્સા ક્યાંય ના બને એ માટે જોવાનું સરકારોની દરેક સરકાર